घर की विरासत एक माइल दूर हो, पूजा नहीं थी सकती, कहीं नहीं, दर्शन तो कंपलसरी करवाना। अने दर्शन क्यारे करवाना? चार पीरियड अने बीजा चार पीरियड नी वच्चे जे 20 मिनिट नी रिसेस पड़े, ए रिसेस में मारे देरासर जवानू, भगवान ना दर्शन कर्या छे एनी साक्षी रूपे शू करवानू, तिलक करवानू, अने पछी बपोरे घरे जईए, चांदलो देखाय तो जमवा मळे, चांदलो ना देखाय पाछा जवानू। एक माइल दूर, नथिंग व्हीकल, 11 नंबर नी गाड़ी में पगे चालता जवानू, पाछा आववानू, टीलो करीने आववानू। रविवारे पूजा करवानी, रविवारे पांच सामायिक करवाना, रविवारे पांच गाथा करवानी, रोज गाथा तो करवानी, गाथा कर्या वगर तमने सुवा नहीं मळे, अने बधुं संभळावानुं, एक भूल पड़े नहीं चलावी लेवानुं, अने जे दिवसे सवारनी पूजा थई गई होय ए रिसेसमां अमारे रमवा नहीं जवानुं। 20 मिनिट मने याद छे, आजे पण जे छेल्ली पाटली होय ने एना खूणामां हुं बेसी जाउं, अने त्यां बेसी जीविचार, नवतत्व, दंडक અને લઘુ સંગ્રહણી 20 મિનિટમાં ચાર પ્રકરણનો સ્વાધ્યાય કરી લેવાનો। નાના મહારાજને હું આજે પણ રસ્તામાં જો સ્વાધ્યાય કરીએ એની ભૂલ પડે તો આજે હું કાઢી શકું છું, ઘણા વર્ષોથી છૂટી ગયું છે તોય, મને કે કઈ રીતના? મેં તો જ્યારે કર્યો છે ત્યારે ઠોસ કર્યો છે। કોઈ એક આઈડેન્ટિટી મારાથી કદાચ તપ વધારે નથી થઈ શકતો, લાવ સ્વાધ્યાયની અંદર ઝંપલાવી દઉં। મારાથી સ્વાધ્યાય નથી થઈ શકતો, લાવ સેવા કરી લઉં। એવા સાધુ સાધ્વીજી ભગવંતો છે કે જેમને એમ લાગે કે આપણાથી સ્વાધ્યાય બહુ થઈ શકે નથી, ઓકે આપણે મહાત્માની સેવા કરશું। બબ્બે ટાઈમ પાણી લઈ આવવાનું, પાણી ઠારવાનું, પાણી ગાળવાનું ઘડાની અંદર, અને દરેક મહાત્માની જગ્યાએ ઘડો મૂકી દેવાનો, 10 કિલોમીટરનો વિહાર કરીને આવ્યા પછી એક ગ્લાસ પાણી વાપરશે, એમના પેટમાં જશે, એમને ઠંડક થશે, ને પછી જે આરાધના કરશે એ આરાધનામાં મારો ભાગ રહી જશે। છેલ્લા 10 દિવસથી અલગ અલગ વિહાર ધામમાંથી પસાર થઈએ છીએ અને ખરેખર ભક્તિ જોઈ અને ઉભારી જવાય છે, શું ભગવાનનું શાસન છે। હકીકતમાં એક સમય એવો હતો કે અમારે આ વિહાર ધામને પણ પરાવલંબી નહોતું રહેવાનું, પણ અમારા પણ સંઘેણ થોડાક નબળા પડ્યા, એના કારણે અમને પણ હવે જરૂર પડવા લાગી અને શ્રી સંઘેની વ્યવસ્થા પણ ઊભી કરી દીધી। બાકી એક સમય આજથી 40 વર્ષ પહેલા પહેલી વાર મુંબઈથી જ્યારે અમે વિહાર કર્યો હતો ગુજરાત ખંભાત આવવા માટે, ત્યારે મને યાદ છે કોઈ વિહાર ધામ નહોતા, ક્યારેક પોસ્ટ ઓફિસના બંગલામાં રહ્યા છે, ક્યારેક કોઈક રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રહ્યા છે, ક્યારેક કોકની દુકાનમાં રહ્યા, ક્યારેક કોકના ઘરમાં રહ્યા છે, અને ક્યારેક ગાયની ગમાણમાં રહ્યા છે। છેલ્લા 25 વર્ષથી વિહાર ધામો વધ્યા, પણ જે ગામમાં 2-3 ઘર હોય છે ને એ પણ એમ કહેતા મહારાજ સાહેબ રસોડામાં પછી જજો, પેલા અમને લાભ આપજો। 8 મહિનામાં ભરતભાઈ 2000 થી 2200 સાધુ સાધ્વી પધારતા હોય અને રોજનો લાભ મળતો હોય, છતાં પણ જેવા મહાત્મા પધારે સાહેબ ઘરે પેલા લાભ આપજો, રસોડામાં પછી જજો। આજે અમદાવાદ વાળા તો લગભગ નથી જ આવ્યા અને ના જ પાડી છે આવવા માંગતા હતા, તો એ વર્તમાન પરિસ્થિતિને કારણે, બાકી હું મુંબઈ અમદાવાદ સુરત એ બધાને કહેવા એ માગુ છું કે તમે એવી જગ્યાએ રહ્યા રહો છો અને એમાંય મુંબઈવાળા તો દેવલોક તો બહાર જ હોય, હમણાં તો માળ ક્યાં પહોંચી ગયા, 42-52, પ્રોપર બોમ્બે જાઓ શ્રીપતિ ટાવર 50 માળ, 60 માળ, અને ઓલું કયું છે લોઢાધામ 100-100 માળ, કયા દિવસે એના ઘરે મહાત્મા પધારવા, જેને ત્યાં વર્ષમાં નહીં લાઈફમાં એકવાર કદાચ મહાત્મા પધારવાના છે, એવા શ્રીમંતો માટે કહેવાનું મન થાય, આવા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રમાં ક્યાંક વિહાર ધામનો લાભ મળતો હોય તો ઉઠાવી લો, કે જ્યાં દર વર્ષે 8 મહિનામાં ક્યારેક 200, ક્યારેક 400, ક્યારેક 1200, ને કોક રસ્તા પર 2200 આ સરસ્વણી જે દેપલા પરિવારે બનાવ્યું છે, વિચાર કરો એના ઘરે કદાચ રોજ મહાત્મા નહીં પધારતા હોય, પણ 8 મહિનામાં એક દિવસ કદાચ ખાલી નહીં રહેતો। એવરેજ રોજના 2 મહાત્મા ગણીએ તો 8 મહિનાના 16 મહિના થઈ જાય। અમે 5 સાધુ 7 સાધ્વીજી ભગવંત, તમે વિચાર કરો અત્યારે કેવા કેવા વિયારો ચાલે છે। મેં સાધ્વીજી ભગવાનને પૂછ્યું ક્યાંથી પધારે, મને કે અણસ્તુથી,
અણસ્તુ કહેવાય. ગઈકાલે સાંજે મીધું, કેમ કાલે સાંજે? આ ગરમીમાં સાંજના વિયાર પાણીના ઘડા લઈને ચાલવાનું, રોડ ઉપર ચાલવાનું, ટ્રાફિકની વચ્ચે ચાલવાનું. મને કહે કે કોકે અમને સમાચાર આપ્યા, અણસ્તુની અંદર રસોડું બંધ થઈ ગયું છે. ફેકોલોજી, ફેક ન્યૂઝ પણ એટલા ચાલતા હોય. અણસ્તુમાં રસોડું બંધ છે એટલે અમને થયું કે રસોડું નથી તો આપણે આના વગર તો નહીં ચાલે. એક કામ કરીએ, સાંજની ગોચરી પતાવી, વિયાર કરે 7-7, 8-8, 10-10 કિલોમીટર અને ત્યાં રાત રહી, સવારે પાછા બીજા 10-12 કિલોમીટર, ત્યારે સરસવણી આવવાનું થાય. તો જે સરસવણીમાં આ દેપલા પરિવારે એક વિયારધામ બનાવી, દર વર્ષે 2000 સાધુ સાધ્વી એવા જેટલા પણ અહીંયા બેઠા છે, કોઈ વડુથી આવ્યું છે, કોઈ કોસિંદ્રાથી આવ્યું, કોઈ બામણગામથી આવ્યું, કોઈ ગવાસતથી આવ્યું છે, કોઈ ઉમેટાથી આવ્યું છે, કોઈ આકલાવથી આવ્યું, કોઈ આસોદરથી આવ્યું છે, આ દરેક વિયારધામમાં ક્યારેક 200, ક્યારેક 500, ક્યારેક 1000 મહાત્માઓ પધારતા હોય. જેણે જેણે લાભ લીધા હોય અને જે જે આ વહીવટ સંભાળતા હોય ને એને ઘેર બેઠા કેટલો